કેરા ગ્રામ પંચાયતનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને ગ્રામ પંચાયતના સત્તાધારી પક્ષના જ બે જૂથો આમને સામને થતા બળતામાં ઘી હોમાયું છે. કેરા ગ્રામ પંચાયતના આજે બંને જૂથો રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા, જેમાં સૌ પ્રથમ કેરા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડાયાભાઈ મહેશ્વરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને મળીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમણે ગ્રામ પંચાયતના વિવિધ કરવામાં આવેલા કાર્યો અંગે અને તેના હિસાબો અંગે રજૂઆત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલી રજૂઆતમાં તેમની સાથે કેરા ગામના આગેવાનો જોડાયા હતા. ઘણો વિકાસનો અભાવ છે, પછી ભ્રષ્ટાચારની ઘણી વાવ છે, પછી તો ગ્રામ પંચાયતની અંદર કાયદાકીય જે રેકર્ડ છે તો રેકર્ડમાં પણ સરપંચ શ્રી તરફથી ઘણી છેકછાક છે, તો નથી કોઈ કામ થતું, નથી કોઈ કામની અંદર ધ્યાન દેવાતી અને સમિતિ પોતાની મનમાની છે. આશ્વાસનમાં તો ટીડીઓ સાહેબે કીધું કે ધ્યાન દોરશું ને કંઈક એનો નિવાર આપશું. સરપંચ તો સાહેબ દિનેશ ભાઈ આવેલી છે. બનાવની તો સાહેબ કે રેકર્ડની અંદર જે પંચાયતમાં જ્યારે સામાન્ય સભા બોલાતી હોય ત્યારે રેકર્ડમાં સહી કરતા હોઈએ તો આગામી જે મહિનામાં જે સભા ભરવાની હોય એના ઉપર નજર દોડાવીએ તો ખબર તો પડવાની જ છે. એમાં કોઈનું કે આક્ષેપ યા કોઈનું કહેવાનું નથી, પણ આ શું છે કે સાહેબ પોતાની મનમાની કરવી એ કોઈ જોગ્ય નથી, ને સરકારશ્રીના રેકર્ડ ઉપર છેકછા કરવી એ સારું નથી. સરપંચ સાહેબે પુરાવા તો સરપંચ સાહેબ પોતે જ પુરાવા છે, જે આરસીસી રોડમાં કોન્ટ્રેક્ટ કરાવી એને પોતે પણ ઠરાવવાની અંદર ટીડીઓ સાહેબને પણ લિખિતમાં આપ્યું છે કે આ અમારી શરત ચૂકથી અમે મેપન નથી કરી અને ડાયરેક્ટ કોન્ટ્રેક્ટ કરી છે. તો આ તો જે અમે જાગૃત નાગરિકોના હિસાબે એનો બિલ રોકાઈ ગયો, એ તો બિલે પાસ થઈ ગયા, તો એના ઉપરથી હજી શું જોઈએ આપણને. જે પંચાયતની અંદર જે સામાન્ય સભાની ઠરાવ બુક હોય એની અંદર એને છેકછાક કરી છે. અમારી માંગ તો એ જ છે, ભાઈ આના ઉપર ન્યાય અમલવો જોઈએ, એના ઉપર જે ખોટું થાય છે તે ન થવું જોઈએ. બીજી તરફ જેમની સામે ફરિયાદ કરવા માટે આજે કેરાના સદસ્યો આવ્યા હતા તે કેરા ગામના સરપંચે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના સમયમાં કેરા ગામમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવેલા છે, ત્યારે કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા વિકાસના કામોમાં વિઘ્ન ઊભા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખોટી રજૂઆતો કરીને પંચાયતને નબળી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. આટલા 60 વર્ષમાં પહેલી એક દલિત સરપંચની એક ટર્મ આવી છે, ત્યારે હું કેરા ગામમાં અનેકો વિકાસના કામ કરવા ગયો છું ત્યારે અમુક એવા ગેરમાર્ગે અમુક તત્વો એવા માણસો છે કે જ્યારે મને વિકાસના કામમાં અડચણ થતા હોય છે. જ્યારે અમે આરસીસીનું કામ કરવા ગયા ત્યારે હું મેન્ટલનો બી આપણે રેગ્યુલર કામ કરેલો હતો, ત્યાં પણ એ લોકો અનુસૂચિત જાતિમાં કામ કરવાનો ઉલ્લેખ બી હતો એમાં ટીએસમાં, તો એ લોકો એ અહીંયા જે અનુસૂચિત જાતિની વિસ્તારની જગ્યા બીજી જગ્યા વિસ્તારનું કામ કરવા માટે પ્રયત્ન કરવા માટે હું કામ બી રોકાવવા માટે ગયા. પછી પોલીસને બોલાવીને આપણે આ કામ કરવા માટે પ્રયત્ન કર્યો, કામ બી થઈ ગયો ત્યારે રેગ્યુલાઇઝ, એના પેમેન્ટ બી આવી ગયો આપણે એન્જિનિયર સાહેબના દ્વારા ને ડીડીઓ સાહેબના આદેશ પ્રમાણે એન્જિનિયર સાહેબને મોકલાવ્યો, પૂરો પેમેન્ટ વ્યવસ્થિત રીતે પેમેન્ટ થયો. ને બીજું કે આ માણસો વારંવાર અમારા પંચાયતમાં રૂકાવટના કારણે કરતા હોય છે, જ્યારે એવા ખોટા ખોટા ઠરાવો પણ સરપંચની સત્તા ખેંચવા માટે એ લોકો પૂરેપૂરો પ્રયત્ન કરીને ઠરાવો ખેંચે. મેં જ્યારે હું ના પાડું છું કે મારી સત્તા છે, હું અનુસૂચિત જાતિનો છું અને અમારે ટ્રમ્પ બાબા સાહેબના કહેવા મુજબ અમને આ સત્તા મળે છે ગરીબોની સેવા માટે, ત્યારે આવા આ ઉચ્ચ અમુક એવા માણસો છે જ્યાં કે અમારે આ રૂકાવટ કરે છે, અનુસૂચિત જાતિની તમે સીટ ના હોય એવા વર્તન કરે છે અને કે મને વારંવાર એ જાતિ અપમાનિત જેવા શબ્દો પણ વાપરે છે ક્યારેક ક્યારેક, અને કામ ગામસભામાં પણ એ લોકો પોલીસને પોલીસ બોલાવવી પડે છે. ત્યારે અત્યારે આ લોકો ડીડીઓ સાહેબ કને ખોટી ખોટી અમારી ફરિયાદો લખાવે છે, કેમ કે હું સસ્પેન્ડ થાઉં આવું કરવા માટે ઘણા અનેકો પ્રયત્ન કર્યા છે. સાહેબ હું જ્યારે એને કહું છું કે ભાઈ આવું ના કરો તમે વારંવાર અમારે, તો ત્યારે એ લોકો આપણે કંઈક ગામનો છે ને ગામમાં આપણે આવું ન થાય પ્રયત્ન, તો પોલીસ બી અમારા વચમાં અમારામાં આવ્યા હતા વચમાં વિકાસના કામમાં,
વાડની જો તો આપણે કંઈ કોઈ વિષયની કંઈ ખ્યાલ નથી, પણ હવે જે વસ્તુ કરી આપણે તો જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબનો આદેશ હતો કે ગામમાં 100% ઓળી થવી જોઈએ, એના માટે હું પ્રયત્ન ડીડીઓ સાહેબમાં પ્રયત્ન કર્યો, સ્કૂલોમાં HJT કોલેજ હાઈસ્કૂલ બધે પ્રયત્ન કર્યો કે આપણે 100% થવી જોઈએ. અમુક એવી કચાસ થઈ ગઈ જ્યાં જ્યાં તો ડીડીઓ સાહેબના માર્ગદર્શન હિસાબે હું પ્રયત્ન કરવા માટે તૈયાર છું. જ્યારે હું સરપંચ છું કેરા ગામનો તો કેરા ગામનો ગામજનો મને વ્યવસ્થિત ચૂંટાવ્યો છે અને ગામજનોનો વ્યવસ્થિત કામ કરીશ.